नमस्कार मित्रों, हूँ छू मयूर वघाणी अने तमे जोई रह्या छो मारी चेनल स्काय एडवेंचर मयूर वघाणी। तो जेमनी पासे रेशन कार्ड छे तेमना माटे उपयोगनी माहिती आजना वीडियो में छे। 31 जुलाई पहला तमारे आ काम करवानुं छे, नहींतर सरकारी अनाजनो लाभ नवेम्बर महीना सुधी मळवानो छे ते नहीं मळे। तेना माटे तमारे जे प्रोसेस करवानी छे तेनी पूरी माहिती तमने आजना वीडियो में आपीशू। तो मित्रों, आ वीडियो ने ध्यान थी अंत सुधी जोजो जेथी पूरी माहिती तमने मळी रहे। तो मित्रों, वीडियो की शुरुआत करिए ते पहला विनंती छे कि तमे हजी सुधी मारी चेनल ने सब्सक्राइब न करी होय तो सब्सक्राइब करी बाजू में आपेल बेल आइकॉन ने दबावी दीजो, जेथी करीने किसानना खेतीना उपयोगी वीडियो तमने सौथी पहला मळी रहे। अने साथे साथे लाइक करी शेर पण करजो। तो चालो आपणे आजना वीडियोनी शुरुआत करिए। जेम के नाणा प्रधान निर्मला सीतारामने मार्च में प्रधानमंत्री गरीब कल्याण पैकेज हेठळ गरीब परिवारों ने मफत अनाज आपवानी जाहेरात करी हती। तो सरकारे अत्यारे कोरोना वायरसना कारणे लॉकडाउन लागू करेल छे, त्यारे खास करीने प्रधानमंत्री गरीब कल्याण पैकेज हेठळ निर्मला सीतारामने जे जाहेरात करी हती तेना हेठळ गरीब परिवार छे तेने मफत अनाज आपवानी जाहेरात करी हती। तो तेना हेठळ एप्रिल, मे अने जून एम 3 महीना माटे 5 किलो घऊं चोखा परिवारना प्रत्येक सभ्य दीठ अने 1 किलो दाळ के चणा खांड आपवामां आवेल छे। आ लाभ छे તે અત્યારે ખાસ રેશન કાર્ડ હતું કે ન હતું તેને મળેલ છે, જે ખાસ ગરીબ પરિવારની વ્યાખ્યામાં આવતા હોય તેને 3 મહિના માટે આ લાભ આપવામાં આવ્યો છે। આ મફત અનાજ રેશન કાર્ડ પર મળનારા અનાજ કરતાં અનાજના હાલના ક્વોટાથી વધારાનું છે। જેમ કે જે રેશન કાર્ડ પર જથ્થો મળે છે દર મહિને તેના અનાજના ક્વોટા છે તેના કરતાં વધારે અનાજ આપવામાં આવેલ છે। હવે પ્રધાનમંત્રીએ આને 31 નવેમ્બર સુધી વધારવાનું એલાન કર્યું છે। જેમ કે જે મફત અનાજ 3 મહિના સુધી મળ્યું હતું તે પાછું 31 નવેમ્બર સુધી મળી શકશે, પરંતુ આ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વન નેશન વન રેશન કાર્ડ યોજના પણ શરૂ કરી દીધી છે। આવામાં રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહીં થવા પર લાભાર્થીને PDSથી સસ્તું રાશન નહીં મળે, એટલે સાથે સાથે સરકાર એક મહત્ત્વની યોજના જે વન નેશન વન રેશન કાર્ડ છે તેની પણ શરૂઆત કરી દીધેલ છે, જેનો ફાયદો એ છે કે ગુજરાત રાજ્યમાં આવેલા 17,000 જેટલી સસ્તા અનાજની દુકાનોમાંથી તમે અનાજનો લાભ મેળવી શકશો। જેના માટે ખાસ જરૂર છે કે તમારું રેશન કાર્ડ છે તે આધાર કાર્ડ સાથે લિંક થયેલું હોવું જોઈએ, જો લિંક થયેલ નહીં હોય તો આ લાભ તમને નહીં મળે। એટલે કે તમે ગમે તે ગામમાં કે શહેરમાં રહેતા હોય, પરંતુ તમે ગમે તે બીજા ગામ કે શહેરમાં ધંધા વ્યવસ્થા માટે ગયા હોય તો તમારી આજુબાજુમાં આવેલી કોઈ પણ સસ્તા અનાજની દુકાનેથી સરકાર દ્વારા જે તમને રેશન કાર્ડના આધારે લાભ મળે છે તે તમે લઈ શકશો, પરંતુ તેના માટે આધાર કાર્ડ છે તે રેશન કાર્ડ સાથે લિંક હોવું જરૂરી છે। હવે જોઈએ તો આના માટે આધાર કાર્ડને રેશન કાર્ડ સાથે લિંક કરવું પડશે તે તમે કેવી રીતે કરશો? તો આના માટે આધાર કાર્ડને રેશન કાર્ડ સાથે લિંક કરવું પડશે। તમારા રેશન કાર્ડની સાથે જોડાવા માટે ગામના ઈ મિત્ર, પટવારી અને ગ્રામના સચિવની મદદ લઈ શકો છો, અથવા તો
જનસેવા કેન્દ્રમાં જઈને પણ તમે કરી શકો છો। તેમ છતાં સસ્તા અનાજની દુકાન પર જરૂરી ડોક્યુમેન્ટ આપી લિંક કરાવી શકો છો। તમારું રેશન આધાર સાથે લિંક છે કે નહીં તે જો સરકારી 1000ની સહાય તમારા બેંક ખાતામાં જમા થઈ ગઈ છે તો સમજવું કે રેશન આધાર સાથે લિંક છે। સરકાર દ્વારા ગરીબ કલ્યાણ પેકેજનું એલાન થયું તેમાંથી NFS જે રેશન કાર્ડ છે તેને 1000ની સહાય સરકારે ડાયરેક્ટ તેમના ખાતામાં જમા કરેલી હતી તો 1000ની સહાય તમારા બેંક ખાતામાં જમા થઈ ગઈ હતી તો તમારે સમજવું કે તમારું રેશન કાર્ડ છે તે આધાર કાર્ડ સાથે લિંક છે તો જ તમારા ખાતામાં 1000ની સહાય જમા થઈ હોવી જોઈએ, નહીંતર જમા થાય નહીં। જે લોકોની સહાય જમા નથી થઈ તેમના ડોક્યુમેન્ટ સરકાર દ્વારા લેવામાં આવેલ છે, ત્યારબાદ સહાય 1000 જમા થયેલ તેમનું પણ રાશન આધાર સાથે લિંક થઈ ગયું છે। ઘણા બધા લોકોના આધાર લિંક ન હોતા ત્યારે સરકાર દ્વારા તેમના ડોક્યુમેન્ટ કલેક્ટ કરવામાં આવ્યા હતા, તેમાં કેન્સલ ચેક, આધાર કાર્ડ, રેશન કાર્ડની કોપી, ફોટો અને એક ફોર્મમાં થોડીક વિગત ભરેલી હતી જેના આધારે તમારું રેશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરી દીધું હતું। ત્યારબાદ 1000ની જે સહાય છે તે ડાયરેક્ટ ખાતામાં જમા થઈ હતી, એટલે આવા બંને સહાય છે તે NSFS છે, તેમના ખાતામાં આધાર કાર્ડ સાથે લિંક થયેલ ગયેલ છે। પરંતુ રાજ્યના 63 લાખ જેટલા NFSA રેશન કાર્ડ ધારકો છે જેને આ મફત અનાજનો લાભ મળવાનો છે, તેમને ખાસ રાશન આધાર સાથે લિંક 31 જુલાઈ પહેલાં કમ્પલસરી કરી લેવું, નહીંતર આનો લાભ મળી શકશે નહીં। એટલે ખાસ આ મફત અનાજનો લાભ કોને મળશે? જે NFSA રેશન કાર્ડ ધારક છે તેને જ મળશે। જે APL 1 રેશન કાર્ડ ધારક છે, નોન FSA રેશન કાર્ડ APL 1 રેશન કાર્ડ ધારક છે તેમને આ સરકારી યોજનાનો લાભ મળશે નહીં। એટલે કે જેનું કાર્ડ NFSA છે તેમને જ આ લાભ મળશે, બીજાને મળશે નહીં। તો મિત્રો, જો તમારું રેશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નથી તો તેની પ્રોસેસ તમે જરૂર કરી લેજો, નહીં તો તમને નવેમ્બર સુધી મફત અનાજ નહીં મેળવી શકો। તો ખાસ NFSA રેશન કાર્ડ બધાએ ફરજિયાત કરી લેવું, જેમ કે સરકાર દ્વારા આવા વખતો વખત લાભ મળતા હોય છે। તો મિત્રો, લેટેસ્ટ માહિતી હતી તે તમારા સુધી પહોંચાડી છે। તો મિત્રો, મારી આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે શેર પણ કરી દેજો જેથી બીજાને પણ આની જાણકારી મળી રહે। જય જવાન, જય કિસાન।